अंकलेश्वर नगरपालिका मळेली सामान्य बजेट लक्षी सभा में विपक्ष ने गाजर नी पीपोड़ी नहीं वाकवा देता विपक्ष बजेट ना कॉपी फाड़ी नाखी ने सभामांथी वॉकआउट कर्यो हतो। सत्ताधीशोए पण बे ज मिनिट में करोड़ों रूपियाना कामोनी मंजूरी करी नाखी हती। अंकलेश्वर नगरपालिकामां आजे सामान्य बजेट लक्षी सभानुं आयोजन सभाखंड खाते करवामां आव्युं हतुं। नगरपालिका अंकलेश्वर खाते योजायेली बजेट लक्षी सभामां बजेट उपर चर्चा करवाने बदले विपक्षो द्वारा गंभीर आक्षेपो साथे चर्चानी शरूआत करी। एने लईने विपक्ष पक्षमां बेठेला पक्षना नेता द्वारा तेओने भारे कटाक्षो करवामां आव्या हता। त्यारे आजे कुल्ले 91 करोड़ रूपियानुं बजेटना कामो मंजूर करवामां आव्या हता। अंकलेश्वर नगरपालिकामां मळेली सामान्य सभा में विपक्ष द्वारा नही मुद्दा उठावी शकाय अने बजेट लक्षी चर्चा करवाना बदले अन्य चर्चाओ करता अने अंते विपक्ष द्वारा बजेट नी कॉपी फाड़ी नाखीने वॉकआउट करता नगरपालिका में बैठेला पालिकाना भाजपना सत्ताधीशोए मात्र 2 मिनिट में करोड़ों रूपियानुं बजेट लक्षी काम पास करावी नाख्यु हतुं। सर्वानुमते पास थयेला कामोने लईने विपक्षे होबाळो मचाव्यो हतो। जो कि विपक्षनी गाजरनी पीपोड़ी साबित थई हती। विपक्षना सभ्यो हाल सुधी कोई એવો વિરોધ નોંધાવી શક્યા નથી જેથી પાલિકાના સત્તાધીશો પણ હાલી શકે। ત્યારે બીજી તરફ પાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા દ્વારા જણાવ્યું હતું કે ભાળપુર બેરેજ યોજનામાંથી ગામ તળાવમાં પાણી લાવવા માટે 36 કરોડ રૂપિયાનું જે મંજૂરીનું કામ હતું સર્ક્યુલર તે મંજૂર કરી દેવામાં આવ્યું છે। પુરુષોત્તમ બાગને 1 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવશે। ત્યારે વિપક્ષ દ્વારા આ અંગે કંઈક આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું। લોકોએ ઇમરજન્સીમાં બોર્ડ બોલાવી લીધી તેનું અમે 2 દિવસની અંદર અભ્યાસક્રમ કરેલું છે। કયા કઈ કઈ જગ્યા કઈ બોર્ડની અંદરમાં કયા કયા કામો છે અને કેટલી ગ્રાન્ટો કાં આગળ વાપરી છે અને કેવી રીતે કરવાના છે એટલામાં અમારા કારોબારી ચેરમેન જેમણે આ બોર્ડને ખોળવવા માટે સ્પેશિયલ કસબાત યુવાનનું નામ લઈને એમ કીધું કે તમે જીબી બોર્ડની ચોરીઓ કરો છો મેં તમારા માણસોને બચાવ્યા એટલે એના પરથી એવું સાબિત થઈ ગયું મને કે આ કારોબારી ચેરમેને જ કસબાત યુવાનની અંદરમાં માણસો મોકલી જીબી બોર્ડને અવળી દિશામાં દોડી અને લોકો પર પોલીસ દ્વારા હેરાનગતિ કરાવવામાં આ એમનો આ મોટામાં મોટો હાથ છે એ વાત સત્ય છે। અને આખી બોર્ડને ગેરમાર્ગે દોરવાનો ધંધો એમણે કરેલો છે। ખરેખર બોર્ડની અંદરમાં સભ્યતા અને દરેક શાલીનતાનો જવાબ આપવો પડે કે આ ભાઈ આટલા રૂપિયા કાંથી આવશે આ રૂપિયાનું આયોજન આવી રીતે કરશું। ગઈ ફેરી બોર્ડની અંદરમાં 85 કરોડ રૂપિયા ફાળવેલા હતા તેમાંથી 32 કરોડ સુધીનું કામ નથી થયું તો બાકીના 50 કરોડનું શું કર્યું એ બી બધા આ ફેરી 95 કરોડ રૂપિયા લાવ્યા છે તો 95 કરોડ હવે ગામની અંદરમાં ડેવલપ શું છે અંકલેશ્વર ગામની અંદરમાં ડેવલપ શું છે ગામની અંદરમાં કેવી પરિસ્થિતિની અંદરમાંથી છે ચારો તરફની અંદરમાં જુઓ કઈ જાતના વિકાસના કામો થયા છે એટલે આ બાબત માટેની ચર્ચાઓ થઈ ને હમણાં આડાપાટા પર રાખી અમારી વિસ્તૃત ચડીએ અમારા આદિવાસી સમાજની અંદરમાં દલિત સમાજમાં મુસ્લિમ સમાજની અંદરમાં જે રેડ પડવામાં આવી કે આ ચોરીઓ કરે છે એવું કંઈ બનાવ બન્યું જ ને બન્યું બી હશે તો એમણે દંડ ભર્યા છે ત્યાં આગળ ભાડું તો રહે છે બધી હિસાબથી રહે છે પણ જ્યારે નગરપાલિકાના જે ખરેખર પ્રશ્નોનો જવાબના વાત આપવા માટે અમને જ્યારે ઉશ્કેરવામાં આવ્યા ત્યારે પછી અમે કીધું કે ભાઈ હવે બોર્ડ તમે જ ચડી લો અને આ બોર્ડની કોપી ફાડી ને અમે બહાર નીકળી ગયા। બીજી તરફ પાલિકાના પ્રમુખે વિનયભાઈ વસાવા દ્વારા પણ ભારે ચાપકા મારીને આ બજેટ સર્વાનુમતે મંજૂર થયું છે તેવું જણાવી નાખ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટ માટે સ્પેશિયલ બોર્ડ બોલાવવામાં આવી હતી જેમાં વધુ મતે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। સાથે સાથે નર્મદા નદીમાંથી બેરેજ યોજના આધારિત નર્મદા નદીમાંથી ગામ તળાવ સુધી પાણી લાવવા માટેનું પણ 36 કરોડ રૂપિયાનો સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો હતો તેને પણ મંજૂરી આપવામાં આવી છે। સાથે સાથે પુરુષોત્તમ બાગને પણ ડેવલપ કરવા માટે પણ 1 કરોડ ઉપરાંતનો ખર્ચો જે સર્ક્યુલર ઠરાવથી એને પણ મંજૂરી આપવામાં આવી છે। આ વર્ષના બજેટની વાત કરીએ તો કુલ બજેટ ઉઘરતી સિલક 13,63,94,493 તેમજ કુલ અંદાજિત આવક 81,56,60,000 એમ 95,20,34,493નું કુલ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। અચ્છા બજેટની ચર્ચા જે વિપક્ષ કરવા માંગતો હતો અને વિપક્ષ ચર્ચાના મુદ્દે ચર્ચાના વોકઆઉટ કરીને ગયું તેનું મુખ્ય કારણ શું છે? કારણ કે બજેટ આગળ રજૂ થઈ ગયું અને આજે પૂરક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। હા, પરંતુ એ લોકો એજન્ડા સિવાયની અન્ય વાતો કરે છે જ્યારે એજન્ડા પર જે કામ છે અને બજેટને લગતી ચર્ચા સિવાય અન્ય ચર્ચા કરે છે જેથી અમે એમને બજેટમાં સમજાવતા તેઓ
ઉશ્કેરાઈ જાય અને આ બોર્ડમાંથી એ લોકોએ વોકઆઉટ કર્યું છે. તમામ કામો સર્વાનુમતે મંજૂર થાય કે બહુમતે? જે એ લોકો બે કામ સુધી હતા, બે કામમાં એ લોકોએ વિરોધ નોંધાવ્યો છે, તેમજ બે કામ છોડીને એ લોકો બીજા ત્રીજા કામથી જ એ લોકો વોકઆઉટ કર્યું છે, તો બાકીના બધા જે કામ છે 3 થી લઈને 19 સુધીના એ બધા જેટલા સભ્ય હાજર હતા એ સર્વાનુમતે એને મંજૂરી આપવામાં આવી છે.